तानसेन दिल्ली थी क्या आयो वडनगर, वडनगर वालो वडनगर थी दिल्ली पहुंचो, हम जानू गाय अरे आ दिल्ली थी वडनगर आयो अरे तानाजी ने समाचार पहुंचाड़िया कूवाना कांठे उभेली बे भाई एमने तो जोतानी साथे कही दीधु आ तानसेन छे एने दीपकराग गायो छे आखू शरीर जमी रह्यु छे અને એમણે મેઘમલ્લાર ઉપાડ્યો. થોડી વારમાં આકાશમાં વીજળીના કડાકા, મેઘના ધડાકા અને મુશળધાર વરસાદ ચાલુ. વરસાદ પડ્યો અને તાનસેનનું દાહ શાંત. તાનારીરી ઘરે લઈ ગયા, ભક્તિ કરી. તાનસેન દિલ્હી ગયો. અકબરે પૂછ્યું કિસને શાંત ક્યા? તાનારી લાઓ દિખાઓ મુજે ઉનકે દર્શન કરને. બે છોકરીઓને લઈ આવ્યા. બંને કીધું પડદાની પાછળ ઉભા રહેશું અમે. અકબરને અમારો રાગ સાંભળવો હોય અમે સામે નહીં આવીએ, અંદર રહીને અમે ગીત ગાશું. તાના અને રીરી પડદાની પાછળ ઉભા છે અને અકબર કામાંધ હતો, જેમ ક્રોધી હતો એમ કામી હતો. હિન્દુસ્તાનની ઘણી સ્ત્રીઓને એને પોતાના અંતઃપુરમાં નાખી. તાના ને રીરીનો સ્વર સાંભળ્યા પછી અકબર રહી ન શક્યો, પડદો ચીરી અને જ્યાં અંદર જાય ત્યાં તાના અને રીરી આ ગુજરાતની બે નારી પોતાની કેડમાં કટારી લઈને બેઠી હતી. જેવો અકબર આગળ વધે પોતાની કેડમાંથી કટારી કાઢી પોતાને પેટ પર નાખી ત્યાંને ત્યાં જ મરણને શરણ. અકબરને હવાલે ન થયા. આ ગુજરાત, આ ગુજરાતની નારીઓ હતી, આ ગુજરાતની સંગીત. ગુણમંજરી ની સામે શ્રીપાળે શરૂ કર્યું, તાળીઓના ગડગડાટ થઈ ગયા અને ગુણમંજરીએ પણ એમના ગળામાં શું નાખી દીધી? કેટલા મી થઈ? બસ આપણે ગણ્યા રાખો, દિવસ પાંચ અને પત્ની પાંચ. અને પોતે તો હજી બેડોળ જ છે અને જ્યાં માળા પડી અને જાણી જોઈને હજી પોતાનું રૂપ કુરૂપ કરી નાખ્યું. અને જોતાની સાથે રાજકુમારો બધા સળગી ગયા. અરે અરે અરે, આવો કાળિયો, આવો કુબડો, આવો કુબજો, એ અમારી એમાં રાજકુમારીને લઈ જાય, એના ગળામાં વરમાળો અમે સહન નહીં કરી શકીએ. બધા તલવાર ખેંચીને આવી ગયા. ઓડિટોરિયમ યુદ્ધનું વાર 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 ફિલ્ડ બની ગયું, યુદ્ધ ભૂમિ. આવી જા, કા ગળામાંથી વરમાળા કાઢી નાખ, નહીં તો તારા માથાને ધડથી જુદું કરી નાખશું. અચ્છા ભાઈ, આપણે ઓડિટોરિયમમાં છીએ, યુદ્ધ કરવું તો બહાર આવો ને, આપણે લડી લઈએ. આવી ગયા બહાર. એકલ પંડે બધાને ભોય ચાટતા કરી દીધા. ગુણમંજરી તો એકદમ ખુશ થઈ ગઈ, શું કેવો પતિ મળ્યો છે. અને પછી ઓરિજિનલ રૂપમાં શ્રીપાળભાઈ પ્રગટ થયા, બધા પગે પડ્યા, ખાધું પીધું ને. દિવસો પસાર થઈ રહ્યા છે. ક્યાં? કુંડલપુરમાં ગુણમંજરીની સાથે. એમાં એક દિવસ ભર સભામાં એક દૂત આવ્યો, બોલ ભાઈ કઈ નવું જોયું? હવે અહીંયા મજા નથી આવતી. સાધુને જેમ ચાર મહિના થાય એમ વિયાર કરવાનો, શ્રીપાળને ચાર ચાર મહિને ભાગવાનો. કઈ જોયું? હા જોયું. શું જોયું? અરે અહીંથી 300 યોજન ઉપર એક કંચનપુર નગર છે, ત્યાંના રાજાની એક દીકરી છે, એનું નામ છે ત્રૈલોક્ય સુંદરી. પણ એ સુંદરી પણ ગજબની છે. હવે એની શું વાત છે? સ્વયંવર રચાયો છે, હજી સુધી કોઈ એના ગળામાં માળા નથી નાખી શકી, એ કોઈના ગળામાં માળા નથી નાખી. તો હવે એના કોણ કોના ગળામાં એ માળા નાખે છે, શું થાય છે એ વાત